છેલ્લા 3 દાયકાથી પેઇન્ટિંગમાં વ્યસ્ત એવા ચિત્રકાર મનીષ શર્માનો આર્ટ શો ધ હેરિઝોન એન્ડ બિયોન્ડ શરૂ થયો છે. ક્ષિતિજ અને ક્ષિતિજની પાર સિરીઝ પર 20થી વધુ કલાકૃતિઓ રજૂ કરાઈ છે. સંપૂર્ણ વાસ્તવિક દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરી અમૃત આકાર દ્વારા એક્રેલિક ઇંક પેન્સિલ ઓન કેનવાસથી આ બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રોનું સર્જન થયું છે. આર્ટ શો અંગે વાત કરતા મનીષ શર્માએ જણાવ્યું કે માનવ સર્જિત પદાર્થ પ્રકૃતિમાં ભળે છે તે અવસ્થાને કલાકૃતિઓમાં સુંદર રીતે આલેખી છે. પ્રકૃતિમાં બધું જ પોતાનામાં સમય લેવાની શક્તિ છે, જેમાં વિરાટ દર્શન છુપાયેલા છે. આ બાબત કલાકૃતિઓમાં જોઈ શકાય છે. સ્કેલ એના જે આઈડિયાઝ છે એ સૂક્ષ્મ આઈડિયાઝ હે ઓર કહી કા કોપીડ નહીં હૈ. એટલે આ સ્કેલ, પછી પ્રેઝન્ટેશન, પછી કલરનું ટ્રીટમેન્ટ, પછી કલરનું એપ્લિકેશન, પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસ્ટોર્શન. એટલે ક્રિએશન ઇઝ નોટ ક્રિએશન, ડિસ્ટોર્શન ઇઝ ક્રિએશન. એટલે જે કુછ બના રહે હૈ, હાઉ યુ આર પ્લેઇંગ અરાઉન્ડ ડિસ્ટોર્શન. અને થોડા આટો કમ્પોનન્ટ સાહેબ નહીં બોલ પાય, લેકિન એ મેઇન હોય છે. અને કલર એપ્લિકેશન, ડિસ્ટોર્શન, પ્રેઝન્ટેશન, સ્કેલ બોલા, હા સ્કેલ એન્ડ એટલે એ ઉસકે અલાવા ભી ઓર ભી બહુ સારી ચીજે જૈસે જીસકો કોઈ ભી કલાત્મક ચીજ છે, કોઈ ભી ચીજ છે એમાં 100% જૈસે હમ લોગ કભી કભી ડિસ્કસ ભી કરતે હૈ જાતિ કે સાથ કે 3 કમ્પોનન્ટ હોય છે. એ થોડી 3 કમ્પોનન્ટ, આર્ટિસ્ટ એન્ડ આર્ટ વર્ક એન્ડ આઈડિયા. આર્ટ વર્ક ઇઝ અ ટાર્ગેટ, ઉસકો ફિનિશ કરના. આર્ટિસ્ટ ઇઝ અ મીડિયમ, હિ ઇઝ ડુઇંગ ઇટ. અને આઈડિયાઝ જો સૂક્ષ્મ છે, એ આઈડિયાના સહારે એને ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે 3 કોઓર્ડિનેટ્સ, એ બી એ સી, આર્ટિસ્ટ, આઈડિયા અને આર્ટ વર્ક. એ 3 કોઓર્ડિનેટ્સ જબ મિલ જાયગી, વન હો જાય, આર્ટિસ્ટ આઈડિયા બન જાય, આઈડિયા આર્ટિસ્ટ બન જાય, આઈડિયા આર્ટ બન જાય, આર્ટ આઈડિયા બન જાય, ઓર આર્ટ આર્ટિસ્ટ બન જાય, ઓર આર્ટિસ્ટ આર્ટ બન જાય, તો સક્સેસ હોગી વો ચીજ. નહીં તો એ કોશિશ હોગી. સો યુ હેવ ટુ માર્ચ એન્ડ દેર એસી છેલ્લા લગભગ 27 વર્ષ હું પહેલા તો શરૂઆત તો મારી ડ્રોઈંગ્સ કે જે આઉટડોર ડ્રોઈંગ્સ કે જે મારી આસપાસ જે કંઈ બી દેખાય, ઘર હોય કોઈક નાના અને નાની એવી સ્ટોરી કોઈની સાંભળી હોય, દાખલા તરીકે સાયકલ રિપેરર હોય કે પછી કોઈ સલૂનનો કોઈ હોય, પણ એમાં કોઈક એવી વાત કરતા આપણને સબ્જેક્ટ મળી છે કે મારું તો આ જ જીવન છે, આ મારું જીવન ચક્ર છે. તો મેં એમાં 3 સ્ટેજીસ ઓફ લાઈફને જોયું કે વૃદ્ધાવસ્થા, પછી બાળપણ છે, પછી યંગ એજ છે. એ ત્રણેયને મેં એક જ સાથે એ સાયકલ રિપેરની આખી જીવનનું જે કે ભાઈ ગણિત છે તે મેં કોશિશ કરી કે ભાઈ એમના જે થોટ છે તે. અને આ પ્રક્રિયા શરૂ થઈ 10 વર્ષ સુધી ચાલી. 10 વર્ષ બાદ નેચર ઉપર થોડા ડ્રોઈંગ કર્યા કે જે આપણે સાપુતારાના, પણ એને વાસ્તવિક રીતે રજૂ નથી કર્યા કોઈ દિવસ. એટલે એવો મારો પોતાનો અભિગમ હોવો જોઈએ કે ભાઈ હું શું ડ્રો કરી રહ્યો છું. નેચર છે, નેચર આપણી સામે દેખાય છે, પણ એમાં મારે શું બદલાવ લાવવો. એટલે એબસ્ટ્રેક્ટનો હું શોખીન વ્યક્તિત્વ છે મારું, અને એબસ્ટ્રેક્ટ પ્રયોગો તો મેં ઘણા, એટલે લગભગ 10 વર્ષમાં તો 1000થી વધારે પેઇન્ટિંગ્સ મેં ખાલી પ્રયોગમાં જ બનાવ્યા હશે. અને કામ કરતાં કરતાં હવે મને એવું લાગે છે કે એબસ્ટ્રેક્ટ કે પેઇન્ટિંગ આપણે પ્રયત્નથી બનાવવાની જરૂર નથી. આપણા અંદરની ઉર્મિઓ ભેગી થાય અને કલરને આપણો મીડિયા આપણી પાસે હોય એટલે ઓટોમેટિકલી જે દિશામાં જાય છે તેને તે દિશામાં જવા દો અને જે રિઝલ્ટ આવે છે તે આપણું પેઇન્ટિંગ છે. અને કુદરત પાસે એક એવી અદ્ભુત શક્તિ છે કે મારો કે કોઈ પણ આ સમગ્ર સૃષ્ટિના જીવ છે એની પાસે
પોતાનું એક વેસ્ટ છે, એ વેસ્ટ પોતે પોતાનો ઉપયોગ ક્યારેય નથી કરી શકતો, એટલે કુદરતીને બેલેન્સ કરવાનું કામ કરે છે. કાર જોયું તો જસભાઈને મળ્યા હતા, પણ કદાચ અંદર એટલા બધા એને દરિયા ગળી ગયા હશે કે દરિયાની બહારની વસ્તુ, જેમ તો દરિયો બહુ મોટો, આખું વિશ્વ બી સમય જાય ને એની અંદર શું શું હોય, એનાથી પણ વધુ મનીષભાઈએ પચાવ્યું છે. કારણ કે એનો જે બ્રશ સ્ટ્રોક છે અને એની જે સ્કિલ છે, એટલે મેં એમને કહ્યું કે ભાઈ એમને જોઈને એવું લાગે નહીં કે આટલો પાવરફુલ સ્ટ્રોક એ કરી શકે. કારણ કે આમ લુકમાં તે કોર્પોરેટ માણસ હોય એવું લાગે છે, પણ હવે અંદરની જે ઉર્મીઓ છે એ કઈ રીતે બહાર આવે છે. નાનો એવો દાખલો છે કે ભાઈ એક ખેતરમાં, એટલે વોટ ઇઝ એટ્રેક્શન કે વોટ ઇઝ મોડર્ન આર્ટ, તો કોઈક બહુ મોટા ખેતરમાં સાચુકડું વિમાન બગડ્યું હશે ને ધમ કરતું પડ્યું, એટલે એમાં કેટલાક માણસોને હાનિ થઈને વિમાનને થોડું નુકસાન થયું એવું થયું, તો ગામના આજુબાજુના બધા માણસો દોડી આવ્યા. એ દોડી આવ્યા પછી એવું થયું કે શું થયું શું થયું, કે આ તો કંઈક નવું છે, આવા પતરા ક્યાંથી, ને માણસો મરી ગયા, શું છે, કંઈ નહીં, આ તો કે પંખી જેવું છે, એટલે કે બે પાંખ હોય, પૂંછડી હોય, આગળ જરા બહારી જેવું હોય, તો પેલા લોકોને તો એમાં ડાયા હશે બે ચાર હાથ કે આપણે આવું બનાવીએ, એટલે સૂકા ડાળખા ને ઝાડ આ ને તે નાળિયેર બધું લાવીને એમણે ત્રણ દિવસમાં એના જેવો જ શેપ બનાવ્યો, એટલે પેલું જે પડ્યું હતું એના જેવો જ બીજું વિમાન બની ગયું, પેલું ઉડી શકે આ ઉડી ના શકે. એટલે રિયાલિસ્ટિક અને એબ્સ્ટ્રેક્ટમાં એટલો ફેર છે કે જે જેટલો અંદર જાય તો જ એ ઉડી શકે, બાકી ના ઉડી શકે. ખૂબ શુભેચ્છાઓ. અને બધાને કે આ તો હજી ઓર આગે લંબા જાના. ઘણા લોકો આમાં સંકળાયેલા હોય છે, ફ્રેમરથી માંડીને અનેક લોકોનો આમાં ફાળો હોય છે. ફ્રેમર સુરતનો હોય, અમદાવાદનો હોય, બધાનો ઘણો સપોર્ટ રહ્યો. વિનયભાઈ અમારા નાદુરસ્ત તબિયત થતા એ જ્યારે હાજર ન હોય ત્યારે ફોન પર માર્ગદર્શન અને સપોર્ટ આપતા રહે. મારા અમદાવાદના મિત્રો મનહરભાઈ, દેવંગભાઈ, હેમાંગભાઈ, આ બધા લોકો સક્રિય રહે. હું સુરતથી એમને ફોન પર કામ સોંપતો રહું અને કરતા રહે. હેમાંગભાઈ તો એ રીતે બધું કામ ચાલતું રહે અને હું તો આગલે દિવસ અહીંયા આવીને શો ગોઠવું છું, એટલે મારી ખાસ મહેનત હોતી નથી. પણ જે સંકળાયેલા સર્વ વ્યક્તિઓનો ખૂબ આભાર, પ્રીતિબેનનો સંચાલન કરવા બદલ ખૂબ ખૂબ આભાર, અને અમદાવાદની કલારસિક જનતા જે હાજર રહી છે અને આ શોને નિહાળશે આવતા છ દિવસમાં, એમનો એડવાન્સમાં આભાર. થેન્ક યુ. બીજા પહેલાં પેન્સિલ અને એક્રેલિક ઇંક માધ્યમથી કલાકૃતિઓ સર્જન કરવાની શરૂઆત કરેલી, આજ પર્યંત તે કામ જાળવી રાખે છે. ઘણા આર્ટવર્ક મારા રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં મુકાયા છે, ડિસ્પ્લે થયા છે. તે લગભગ 34 જેટલા કહી શકાય, તે જેવી કે લલિત કલા અકાદમી છે, બોમ્બે આર્ટ સોસાયટી, સાઉથ સેન્ટ્રલ ઝોન કન્સલ સેન્ટર નાગપુર, તિમાની, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, રાષ્ટ્રીય કક્ષાની લલિત કલા અકાદમી, દરેક જગ્યાએ દરેક કલા સંસ્થાઓમાં મારી કલાકૃતિઓ રજૂ થઈ છે. આવનારા લગભગ અને સમયમાં આ કલાકૃતિ અને શ્રેણી ચાલુ જ રહેશે, અને આ શ્રેણીમાં બિયોન્ડ ધ હોરિઝન આ સિરીઝ 1998 શરૂ કરેલી, અને આજે 2021 આ જ સિરીઝના ઘણા આર્ટવર્કનું પ્રદર્શન, લગભગ 20 જેટલી કલાકૃતિઓ અત્રે અમદાવાદની ગુફામાં હું લઈને આવ્યો છું.